વિજાપુર ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા મામલતદારને જુદા જુદા બે આવેદન પત્ર સુપ્રત કરી ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા સારામાં ધોરણ 12 સમાજ વિદ્યા પુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશેની માહિતી દૂર કરવા રજૂઆત કરી. વિજાપુર સ્વયં સૈનિક દળ દ્વારા મામલતદારને આવેદન પત્ર સુપ્રત કરી ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ 12 સમાજ વિદ્યાના વિષયમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતીઓ આપેલ છે તે દૂર કરી સત્ય માહિતી છાપવા બાબતે બૌદ્ધ સમુદાયના ધાર્મિક લોકોએ રજૂઆત કરી હતી અને મામલતદાર જે એસ પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્ર સુપ્રત કરતા બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સારા પાઠ્ય પુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા ધોરણ 12 માટે તૈયાર કરેલ સમાજશાસ્ત્ર વિષયના પુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે અસત્ય અને મનગણત માહિતી આપવામાં આવી છે, જેને લઈને ગુજરાતમાં વસતા લાખો બૌદ્ધ સમુદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. તેની નોંધ લઈ બૌદ્ધ ધર્મ વિશે લખાયેલ ખોટી માહિતીઓને દૂર કરી સત્ય હકીકત મૂકવી, જેથી ભાવિ પેઢીને બૌદ્ધ ધર્મનો સત્ય પરિચય થાય, દેશમાં મૈત્રી અને સમાનતાના ગુણોના લોકોમાં વિકાસ થાય, બૌદ્ધ ધર્મના વિશે અને તેમના અનુયાયીઓ વિશે સમાજશાસ્ત્ર ધોરણ 12ના અભ્યાસમાં ખોટી રીતે ટાંકેલા મુદ્દાઓ દૂર કરવાની માંગ કરી હતી. સાથોસાથ અન્ય એક આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારત દેશના બંધારણમાં આપેલ મૂળભૂત અધિકારોમાં ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની જોગવાઈ છે. ગુજરાત સરકારે હાલમાં ધોરણ 6, 7, 8 ના પાઠ્ય પુસ્તકોમાં શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને મૂલ્યો સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યું છે. ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. જો મૂલ્ય નિર્માણની વાતો હોય તો શાળામાં ભણતા દરેક ધર્મ સમુદાયના લોકોના ધાર્મિક મૂલ્યો સિદ્ધાંતો પણ પુસ્તક સ્વરૂપ દાખલ કરી બાળકોને ભણાવવા જોઈએ. જો એક જ ધર્મના અભ્યાસક્રમને લઈને અન્ય ધર્મો ઉપર ખતરો ઊભો થઈ શકે છે, જેનાથી ધર્મ વૈમનસ્ય ફેલાવવાનો ભય ઊભો થાય છે, જેથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, પારસી, જૈન સહિતના ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો સામેલ કરી દરેક ધર્મના પુસ્તક ભણાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સૈયદજી બુખારી, જીએલએસટી વી, વિજાપુર.